नमस्कार विद्यार्थी मित्रों, आजना विडियो लेक्चर में आपनु स्वागत छे। मित्रों, आ चैप्टर नी अंदर आपणे अलग अलग जग्याए चुंबकीय क्षेत्र गणी रह्या छीए। तो आजे आपणे समकेन्द्रीय रिंगोना चुंबकीय क्षेत्र नी वात करवानी छे। हवे समकेन्द्रीय रिंगो छे ई बे रीते गोठवायेली होय, का तो बंने रिंगो एक ज समतल में होय। तो जो तमने पहली आकृति जोशो तो एमां एवुं देखाय छे के बंने रिंगो एक ज समतल में गोठवायेली छे, तो केन्द्र पर चुंबकीय क्षेत्र केटलुं होय। अथवा बंने रिंगो अलग अलग समतल में होय, तो आ आकृति जोशो ने तमे तो एमां आवडी आ जे रिंग छे ई समक्षितिज समतल में छे अने बीजी रिंग छे ई शिरोलंब समतल में छे। तो जो बंने रिंगो अलग अलग समतल में होय तो केन्द्र पर चुंबकीय क्षेत्र केटलुं होय ई गणवानुं छे। तो एने गणवानो प्रयत्न करिए। तो पहली रिंग में तमे जोशो तो आ केन्द्र पर चुंबकीय क्षेत्र आ रिंग ने लीधे हशे अने आ रिंग ने लीधे हशे। हवे बंने में प्रवाह एक ज दिशा में पसार थाय, अने प्रवाह जो एक ज दिशा में पसार थाय तो चुंबकीय क्षेत्र हशे ई एक ज दिशा में हशे। कई दिशा में होय जाणवुं होय तमे शुं करशो, अहींया प्रवाहनी दिशा में हाल्या जाओ। बंने में प्रवाह अत्यारे एक ज दिशा में हशे, अहींया जो तमे प्रवाहनी दिशा में हाल्या जाओ तो अहींया तमारो डाबो हाथ आवशे, बराबर ने? हालवानो प्रयत्न करो, અહીંયા જમણો હાથ આવશે એટલે અહીંથી ક્ષેત્રરેખાઓ બહાર નીકળતી હશે અને આમાં અંદર જતી હશે। એટલે પહેલી રિંગનું જે આ ચુંબકીય ક્ષેત્ર અહીંયા છે કેન્દ્ર ઉપર, એ લંબરૂપે અંદર જતી દિશામાં હશે। એ જ રીતે બીજી રિંગને લીધે પણ અંદર જતી દિશામાં હશે। એટલે બંને રિંગોના ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં હશે, એટલે બંને વચ્ચેનો ખૂણો કેટલો થયો? ઝીરો। અને બે સદિશ વચ્ચેનો ખૂણો જો ઝીરો થાય તો સીધે સીધો તમે સરવાળો કરી શકો, અથવા બંને એક જ દિશામાં હોય તો કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? B1 + B2। તો પહેલી રિંગનું જો તમારે ચુંબકીય ક્ષેત્ર ગણવું હોય, આ દાખલો આપણે ગણી ગયા પણ ફટાફટ હું યાદ કરાવી દઉં, μ₀ એન આંટાવાળી રિંગ હોય તો અહીં એન લેવાના, પણ જો એન બરાબર એક હોય, એક આંટાવાળી રિંગ હોય તો એન બરાબર કેટલા લઈ લેવાના? એક। તો ડાયરેક્ટ લખીએ આપણે μ₀ I₁/2R₁ + બીજી રિંગને લીધે કેન્દ્ર ઉપર કેટલું હશે? તો કે μ₀ N, આંટાની સંખ્યા આપણે એક લઈ લઈએ તો અહીંયા શું થાય? I₂/2R₂। હવે બંનેમાંથી કોમન શું નીકળે? તો કે μ₀/2। તો μ₀/2 ને કોમન કાઢી નાખો તો અહીંયા શું રહેશે? I₁/R₁ + I₂/R₂। પ્રવાહ જો એક જ દિશામાં હોય તો આપણે અહીંયા સરવાળો કરશું, અને જો પ્રવાહ વિરુદ્ધ દિશામાં હોય તો શું થાય? એકનું ચુંબકીય ક્ષેત્ર અંદર જતું હોય તો બીજાનું બહાર નીકળતું હોય, તો પ્રવાહ વિરુદ્ધ દિશામાં હોય તો અહીંયા બાદબાકી કરવાની। તો આ એક જ સમતલમાં હોય ત્યારની વાત થઈ, પણ જો અલગ અલગ સમતલમાં હોય તો તો અહીંયા તમે જોશો તો આવડી આ જે રિંગ છે આવડી આ બરાબર, એને મેં નામ આપ્યું એક્સ રિંગ। આ રિંગનું નામ શું છે? એક્સ। તો એની અક્ષ કઈ જગ્યાએ સંપાત થાય? તો એક્સ અક્ષ ઉપર। અને આ જે બીજી રિંગ છે એના નામ આપ્યું વાય રિંગ, અને એની અક્ષ છે એ વાય અક્ષ ઉપર પસાર થાય છે। હવે પહેલી રિંગમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો છે? I₁, અને બીજી રિંગમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો છે? I₂। આને હું I₂ કીધું, બીજી રિંગમાંથી પસાર થતા પ્રવાહને। આ પહેલી રિંગમાંથી પસાર થતો પ્રવાહ અને આ બીજી રિંગમાંથી પસાર થતો પ્રવાહ। તો હવે આનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? તો એક વાત તો તમને ખબર હોવી જોઈએ કે રિંગમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ને તો એનું ચુંબકીય ક્ષેત્ર રિંગને લંબરૂપે હોય, આ રીતે કા ઉપર તરફ હશે કા નીચે તરફ હોય। એટલે અત્યારે આપણે રિંગના ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવાનું કહીએ તો કઈ રીતે હોય? તો યાદ રાખજો, ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર ઉપર રિંગના સમતલને લંબરૂપે હોય। અહીંયા તમને ખબર પડે છે લંબરૂપે અંદર જતી દિશામાં હતું। તો હવે તમારે અહીંયા વિચારવાનું છે કે પહેલી રિંગનું ચુંબકીય ક્ષેત્ર તમને દેખાય તો પહેલી રિંગ કઈ છે આપણી આવડી આ? તો એનું ચુંબકીય ક્ષેત્ર છે એ રિંગના સમતલને લંબરૂપે હશે। સપોઝ B₁ આમ છે, આમે હોઈએ કે આમે હોઈએ કે અત્યારે આપણે આમ વિચારીએ, બીજી રિંગનું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? તો બીજી રિંગના સમતલને લંબરૂપે હશે। તો તમને ખબર પડે છે આ બંને રિંગો એકબીજાને લંબરૂપે છે, તો બેના ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબરૂપે થાય, અને લંબરૂપે હોય તો હવે તમે કુલ ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ગણશો? તો સદિશના નિયમો તમને આવડતા હશે, સદિશ B₁ + B₂। અહીંયા તમારે સદિશ સરવાળો કરવો પડશે કારણ કે બંને ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં નથી,
બંને એકબીજાને કેવા છે લંબરૂપે, તો આનું મૂલ્ય ગણો તો શું થાય, માનાકમાં બી વન પ્લસ બી ટુ. હવે આનો હિસાબ કરો તો શું થાય, બી વનનો સ્ક્વેર માનાકમાં બી વન પ્લસ બી ટુનું સૂત્ર આવડે છે, કોસાઇન નિયમ લાગુ પાડીએ અહીંયા તો શું થાય, બી વનનો સ્ક્વેર પ્લસ બી ટુનો સ્ક્વેર પ્લસ ટુ બી વન બી ટુ કોસ થીટા. બરાબર ને, માનાકમાં એ પ્લસ બી ગણવા માટેનું સૂત્ર આપણે શું ભણી ગયા હતા, વર્ગમૂળમાં એ નો સ્ક્વેર પ્લસ બી નો સ્ક્વેર પ્લસ ટુ એ બી કોસ થીટા. આ થીટો છે એ કોની વચ્ચેનો ખૂણો હોય, તો અહીંયા જે હોય એની વચ્ચેનો હોય, એટલે કે એ અને બી વચ્ચેનો. તો અહીંયા એની જગ્યાએ બી વન છે અને બીની જગ્યાએ બી ટુ છે, એટલે તમે આવું લખી શકો. તો આ થીટા કોની વચ્ચેનો ખૂણો હોય, તો કે બી વન અને બી ટુ વચ્ચેનો. હવે બી વન અને બી ટુ કેવા છે, તો કે એકબીજાને લંબરૂપે છે, એટલે બંને વચ્ચેનો ખૂણો કેટલો થવાનો, 90 ડિગ્રીનો. તો અહીંયા થીટા બરાબર 90 મૂકી ગયો, તો કોસ 90ની કિંમત કેટલી થશે, 0. કોસ 90ની કિંમત કેટલી થાય, 0. ને 0 ગુણ્યા 2 બી વન બી ટુ એટલે બધું 0 થઈ જાય. તો અત્યારે ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબરૂપે હશે ત્યારે આપણે કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે, તો કે વર્ગમૂળમાં બી વનનો સ્ક્વેર પ્લસ બી ટુનો સ્ક્વેર. તો હવે બી વન બરાબર તમે શું મૂકશો, બી વન એટલે પહેલી રિંગનું ચુંબકીય ક્ષેત્ર, તો સૂત્ર તમારી પાસે હાજર છે, મ્યુ ઝીરો એ કાંટાવાળી હોય તો આઈ વન અપોન ટુ આર વન નો સ્ક્વેર, અને બી ટુ બરાબર શું મૂકશો, તો કે મ્યુ ઝીરો આઈ ટુ અપોન ટુ આર ટુ નો સ્ક્વેર. કે નહીં, હવે બંનેમાંથી કોમન શું નીકળશે, મ્યુ ઝીરો બાય ટુ બંનેમાંથી કોમન નીકળશે અને પાછો વર્ગ છે, એટલે અહીંયા બાય નીકળશે એટલે શું થઈ જશે, મ્યુ ઝીરો સ્ક્વેર ના છેદમાં ફોર, ને એમાંથી પાછા વર્ગમૂળમાંથી પાછા બહાર કાઢો એટલે શું થઈ જશે, પાછું મ્યુ ઝીરો બાય ટુ. તો ફાઇનલી તમારો જવાબ શું આવશે, મ્યુ ઝીરો બાય ટુ. બરાબર ને, મ્યુ ઝીરોનો વર્ગ થઈને બહાર નીકળશે અહીંયા, અને પાછો બહાર નીકળશે એટલે વર્ગમૂળમાંથી બહાર નીકળે, એટલે વર્ગને વર્ગમૂળ કેન્સલ થાય, અહીંયા બેનો વર્ગ થઈને બહાર નીકળશે અને પાછું વર્ગમૂળમાંથી બહાર નીકળશે તો શું થઈ જશે, પાછા બે. તો હવે આનો હિસાબ કરો તો શું થઈ જશે, આઈ વનનો સ્ક્વેર અપોન આર વનનો સ્ક્વેર અને આઈ ટુનો સ્ક્વેર અપોન આર ટુનો સ્ક્વેર. ને અત્યારે જો બંને રિંગોની ત્રિજ્યા સમાન લઈ લઈએ આપણે, બને ત્યાં સુધી આની ત્રિજ્યા સમાન આપતા હોય, તો અહીં આર વનની જગ્યાએ આર લઈ લેવાનું અને આર ટુની જગ્યાએ આર લઈ લેવાનું. તો અહીંયા શું થઈ જશે, આરનો સ્ક્વેર થશે, અહીં આરનો સ્ક્વેર થશે, અને આરનો સ્ક્વેર પાછો કોમન કાઢી નાખો, તો ફાઇનલ સૂત્ર શું થાય, મ્યુ ઝીરો અપોન ટુ આર થશે, ને કાઉન્સમાં આઈ વનનો સ્ક્વેર પ્લસ આઈ ટુનો સ્ક્વેર. તો લંબરૂપે જ્યારે બે રિંગો હોય અલગ અલગ સમતલમાં, ત્યારે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે જે ગણતરી કરવામાં કામ આવે એવું છે. તમને હવે આવો પ્રશ્ન પૂછે કે આ રિંગમાંથી, આ રિંગની જે બંને રિંગો છે એની ત્રિજ્યા તમને આપી દે 3.14 સેન્ટીમીટર, પહેલી રિંગમાંથી 0.6 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય અને બીજી રિંગમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તમને આપી દે 0.8 એમ્પિયર. તો રિંગના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય, તમે કિંમત મૂકી શકો કે નહીં, તો બી બરાબર કેટલા મૂકશો, 4π × 10⁻⁷ ટુ ના ટુ. આર બરાબર કેટલા છે, 3.14 સેન્ટીમીટર એટલે 10⁻². આઈ વન બરાબર કેટલા મૂકશો, 0.6, અને એનો વર્ગ કરો તો 0.37 થવાના. આઈ ટુ બરાબર કેટલા મૂકશો, 0.8, ને એનો વર્ગ કરો તો 0.64 થવાના. 0.37 પ્લસ 0.64 એટલે 1 થયા, ને 1નું વર્ગમૂળ થાય 1 એટલે અહીંયા જવાબ આવે 1. પાય એટલે 3.14 એટલે આ કેન્સલ થવાના, 4/2 કરો એટલે જવાબ આવે 2. −2ને ઉપર લઈ જાઓ તો −5 થશે. તો આ દાખલો બોર્ડમાં વિદ્યાર્થી મિત્રો પૂછાયેલો છે, તો તમને આવડી જવું જોઈએ. હવે જો આ બંને રિંગો વચ્ચેનો ખૂણો થીટા હોય, તો અહીંયા શું આવી જાય એ તમને કહી દો, 2i1i2cos θ. બંને રિંગો જો થીટા ખૂણે આપેલી હોય, એટલે કે આ રીતે બરાબર, આ બંને રિંગો વચ્ચેનો ખૂણો કેટલો હોય થીટા, તો કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર યાદ રાખજો. એક જ સમતલમાં હોય તો નો પ્રોબ્લેમ, તો સીધો સરવાળો અથવા તો બાદબાકી કરી નાખવાનો. અલગ અલગ સમતલમાં હોય તો અહીંયા દિશા તમારે જોવાની નથી, કારણ કે તમને પ્લસ માઇનસ આવશે તો છેલ્લે પાછું અહીંયા વર્ગ થશે ને, એટલે બધું પાછું પ્લસ જ થઈ જશે. તો તમારે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો, થીટા ખૂણે હોય ત્યારે આપણે આ સૂત્રનો. જો લંબ રૂપે હોય તો તમારે સીધે સીધો થીટા બરાબર 90 થઈ જાય અને કોસ 90ની કિંમત થાય 0, તો ડાયરેક્ટ આ સૂત્ર લાગુ પડવાનું. તો આ સૂત્ર પણ બહુ વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીમાં જેટલા ચુંબકીય ક્ષેત્રના સૂત્ર મેળવાય એ પહેલાં યાદ કરી લઈએ. તો સૌ પ્રથમ આપણે પ્રવાહખંડને લીધે ચુંબકીય ક્ષેત્ર ગણ્યું હતું,
तो ये केटलू होय बायो सावरना नियम मुजब डी आईडीएल प्रवाहखंड ने लीधे डी बी बराबर म्यू जीरो अपॉन फोर पाई आईडीएल साइन थीटा अपॉन आर नो स्क्वेर। त्यार पछी रिंगना केन्द्र पर चुंबकीय क्षेत्र गण्यू के एन आटावाड़ी रिंग हो तो केन्द्र पर चुंबकीय क्षेत्र केटलू आवे म्यू जीरो एन आई अपॉन टू आर। बधा सूत्र भेगा थई जाय एवा छे एटले हूँ अलग पाड़वानो प्रयत्न करूँ। बे समकेन्द्रीय रिंगना केन्द्र पर चुंबकीय क्षेत्र गणवानुं कहे तो हूँ करवानुं बेनो सरवाळो करी नाखवानो म्यू जीरो आई वन अपॉन टू आर वन प्लस म्यू जीरो आई टू अपॉन टू आर टू। त्यार पछी बंने रिंगो लंब रूपे होय त्यारे चुंबकीय क्षेत्रनुं सूत्र आपणे तार्युं छे कि बी बराबर म्यू जीरो अपॉन टू आर वर्गमूल में आई वन स्क्वेर प्लस आई टू स्क्वेर। जो आ बने रिंगों वच्चे खूणो थीटा हो तो सूत्र शूँ थी जैसे म्यू जीरो अपॉन टू आर आई वन स्क्वेर प्लस आई टू स्क्वेर प्लस टू आई वन आई टू कॉस थीटा। त्यार पछी परिमित लंबाई तार ने लीधे चुंबकीय क्षेत्र गण्यू तो शूँ आवशे सूत्र एनु म्यू जीरो आई अपॉन फोर पाई आर। मारे आ पी बिंदु ए गणवानुं छे काउंस में शूँ आवशे साइन थीटा वन प्लस साइन थीटा टू। जो आ शेड़ा साथेना खूणा होय आ बिंदु साथेना खूणा तो अहीं साइन थीटा आवशे ने आ शेड़ा साथेना खूणा होय तो कोस थीटा आवे। हवे आ जो तारने अनंत लंबाईनो करी नाखीए आपणे तो थीटा वन अने थीटा टू नेवुं थई जाय एटले अहीं नेवुं मूको अहीं नेवुं मूको एटले साइन नेवुं नी किंमत थाय एक एक एटले बे थवाना बे आने रे उड़ी जाय। तो अनंत लंबाईना तार माटे चुंबकीय क्षेत्रनुं सूत्र शूँ थाय बी बराबर म्यू जीरो आई अपॉन टू पाई आर। रिंगना केन्द्र उपर खास याद रखो पाई नथी आवतुं तो हमें देखा एक आटावाड़ी रिंगना केन्द्र पर चुंबकीय क्षेत्र सूत्र शूँ थे म्यू जीरो आई अपॉन टू आर। पर जो अनंत लंबाई तार माटे कीधु तो अँ पाई आवशे। पछी तमने एम के एक शेड़ो अनंत अंतर रहेशे बीजो शेड़ो परिमित अंतर रहेशे एटले थवानुं आवड़ो आज खूणो से 90 डिग्री थी जाए आ खूणो से थीटा से एटले एक खूणो 90 डिग्री थे बीजो थीटा मूकी दो एटले सूत्र शूँ थाय म्यू जीरो आई अपॉन फोर पाई आर इंटू साइन थीटा। आवा तार माटे अने आवड़ो आ जे बिंदु से ने एक्जेक्टली आवड़े आ शेड़ा ने हामे मूकी दो तो एनो मतलब हूँ थियो कि एक खूणो नेवुं नो थियो बीजो खूणो जीरो नो थियो। हवे अहीं नेवुं नो मूको एटले जवाब आवे एक अने अहीं जीरो मूको एटले जवाब आवे जीरो एटले फाइनल सूत्र शूँ थाय म्यू जीरो आई अपॉन फोर पाई आर। तो एटला सूत्र तमने क्लियर थया। हजी आपणे सूत्रमां आगळ तो हवे आपणे सौरस लूपना केन्द्र पर चुंबकीय क्षेत्र गणवुं होय तो एना माटेनुं सूत्र शूँ आवशे बी बराबर टू रूट टू म्यू जीरो आई अपॉन पाई इंटू एल। बराबर ने एल एटले सौरसनी लंबाई अने आई एटले सौरसमांथी पसार थतो विद्युत प्रवाह। त्यार पछी आपणे थीटा खूणो धरावती छापने लीधे केन्द्र पर चुंबकीय क्षेत्र गण्युं हतुं अने थीटा खूणो होय तो सूत्र शूँ आवशे बी बराबर म्यू जीरो आई थीटा अपॉन फोर पाई आर। थीटा एटले सापे केन्द्र आग बनावेलो खूणो। त्यार पछी अर्धवर्तुळाकार सापने लीधे केन्द्र आग चुंबकीय क्षेत्र गण्युं हतुं। अर्धवर्तुळाकार साप बनावो तमे अहींया तो आ जे खूणो छे ए केटलो थई जवानो 180 डिग्री 180 एटले पाई रेडियन थाय पाई पाई कैंसल थाय एटले शूँ आवशे अहींया फोर आर आवशे। बराबर ने आखी रिंग होय तो टू आर आवे अने अर्धी रिंग होय तो एना करता अर्धुं एटले फोर आर थई जशे अहींया। पछी तमने अहींया चुंबकीय क्षेत्र गणवानुं कीधुं होय तो हवे तमने खबर छे कि आ केन्द्र उपर आवड़ो आ जे प्रवाह छे एने लीधे चुंबकीय क्षेत्र हशे आ छापने लीधे हशे आ प्रवाहने लीधे चुंबकीय क्षेत्र होय। तो हवे तमने खबर पड़े छे केन्द्र उपर जो तमारे गणवुं होय तो आ बिंदु छे केन्द्रनुं बिंदु ए प्रवाहनी दिशामां छे एटले आ तारने लीधे अहीं चुंबकीय क्षेत्र शून्य थई जाय। ए ज रीते आवड़ो आ जे प्रवाह छे एनी विरुद्ध दिशामां आ बिंदु छे एटले आ तारने लीधे अहीं शून्य हशे एटले आ तारने लीधे शून्य हशे अहींया आ तारने लीधे अहीं शून्य हशे। तो केन्द्र पर चुंबकीय क्षेत्र कोने लीधे हशे मात्र आ सापने लीधे होय। हवे आ साप केन्द्र आगळ खूणो केटलो बनावे 270 ने 270 एटले 3 पाई बाय 2 थया तो अहीं थीटा बराबर 3 पाई बाय 2 मूकी दो तो सूत्र शूँ थाय बी बराबर म्यू जीरो आई थीटा बराबर 3 पाई बाय 2 मूकी दो अपॉन 2 आर 4 आर 4 पाई आर थशे अहींया पाई पाई कैंसल थवाना 2 अहींया गुणाई जशे छेदमां जशे एटले अहींयाथी जशे 8 आर ने 3 ने अहींया गुण नाखो एटले शूँ थई जाय 3 म्यू जीरो आई अपॉन 8 आर। आने लीधे अहींया शून्य हशे याद रखो आ प्रवाहने लीधे थे अने आ प्रवाहने लीधे शून्य हशे कारण के आ बिंदु प्रवाहनी दिशामां थयो अहींया ने आ केसमां प्रवाहनी विरुद्ध दिशामां थयो एटले आ सापने लीधे मळतुं होय केटलुं होय तो के आटलुं। हवे तमने आवी आकૃતિ આપી દઈ તો આવડો આ જે તાર હતો ને એને આપણે આમ કરી નાખીએ તો આવી આકૃતિ બની જાય તો કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય તો પહેલાં આપણે આનાથી વિચારીશું તો અહીંયા જે કેન્દ્રવાળું બિંદુ છે એ આ પ્રવાહની દિશામાં આવેલું છે જો
એટલે આને લીધે તો શૂન્ય હશે. પછી આપણો આ થીટા ખૂણો ધરાવતી ચાપને લીધે હશે, ને આને લીધે કેટલું હોય કેન્દ્ર ઉપર તો તમને ખબર પડે છે. 3π/2 ખૂણો બને તો કેટલું હોય? તો એને લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર હું B1 કહી દઉં, એ કેટલું હશે? 3μ0I/8R. પછી આ તારને લીધે હશે ને, જુઓ તો આ અનંત લંબાઈનો તાર છે, એક છેડો અનંત અંતરે હોય, બીજો છેડો અહીં પરિમિત અંતરે છે. તો આ છેડાથી મારે અહીં કેન્દ્ર ઉપર ગણવું છે R અંતરે. તો આ છેડાથી R અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? B2μ0I/4πR. આપણે આની પહેલાં સૂત્ર ભણી ગયા. તો હવે તમને ખબર પડે છે ચુંબકીય ક્ષેત્રની દિશા જાણો તો, તો આવડે આમાં પ્રવાહની દિશામાં તમે આવેલા જાઓ તો અહીંયા તમારા ડાબો હાથ આવશે. એટલે આ જે ચાપને લીધે ચુંબકીય ક્ષેત્ર મળે એ બહાર આવતી દિશામાં હોય, આ તારને લીધે કઈ દિશામાં હોય એ જાણવું હોય તો પ્રવાહની દિશામાં આવેલા જાઓ તો અહીંયા તમારો ડાબો હાથ આવશે, તો આને લીધે બહારની દિશામાં હોય. એટલે બંને ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં છે એટલે સીધો સરવાળો થાય. એટલે તમારે બેનો સરવાળો કરી નાખવાનો. તો બેનો સરવાળો કરો એટલે શું આવશે? B1 બરાબર કેટલા મૂકશો? તો આ છાપનું ચુંબકીય ક્ષેત્ર 3μ0I/8R પ્લસ આ તારને લીધે કેટલું હશે? તો કે μ0I/4πR. આનું સાદુરૂપ આપવું તમે પછી આગળ આપી શકો, અને પાય વડે ગુણ નાખો અને પાય વડે ભાગી નાખો એટલે અહીંયા 3π થયા અને અહીંયા 8πR થયા. હવે બેમાંથી 4πR કોમન કાઢી નાખો, μ0I/4πR કોમન કાઢી નાખો તો μ0I/4πR કોમન નીકળી જશે. હવે અહીંથી 4πR કોમન નીકળે એટલે અહીંયા 2 રહેવાના, ને અંશમાં રહેશે 3π/2 એટલે અહીંયા 3π/2 આ ભાગમાં રહેવાના, ને આમાંથી μ0I/4πR કોમન નીકળી જાય એટલે અહીં રહેશે 1. એટલે તમે આ રીતે સૂત્ર લખી શકો. શું આવે? તો કે μ0I/4πR કાઉસમાં 3π/2+1. તો આવડી જવું જોઈએ તમને. હવે તમને આવી આકૃતિ આપી દઈને તમને એમ કે કેન્દ્ર ઓ પાસે ચુંબકીય ક્ષેત્ર ગણો. તો હવે આ કેન્દ્ર ઓ પાસે આ તારને લીધે ચુંબકીય ક્ષેત્ર હશે, કારણ કે તમે ચેક કરો તો આવડું આ જે બિંદુ છે એ પ્રવાહની વિરુદ્ધ દિશામાં થઈ ગયું એટલે આને લીધે નહીં હોય. પછી આ છાપને લીધે કેન્દ્ર ઉપર હશે, પછી આ તારને દિશામાં થઈ ગયું આ બિંદુ એટલે આ તારને લીધે નહીં હોય, પછી આ છાપને લીધે હશે એટલે આ બે અર્ધવર્તુળાકાર છાપને લીધે હોય. હવે આ છાપને લીધે કેટલું હોય? બીજી છાપને લીધે અથવા મોટી છાપને લીધે, તો એને હું કીધું B2. અર્ધવર્તુળાકાર હોય તો શું થાય? μ0I/4R બરાબર ને, અને એની ત્રીજાને હું કીધું R2, અને પહેલી ચાપને લીધે કેટલું હશે? તો એને હું કીધું B1. μ0I/4R1 હશે. હવે આને લીધે કઈ દિશામાં હોય? તો પ્રવાહની દિશામાં હેલા જાઓ તો અહીં તમારો ડાબો હાથ આવે ને આ બાજુ જમણો હાથ આવે, એટલે અહીંથી ક્ષેત્રરેખા બહાર નીકળતી હોય અને આમાં દાખલ થતી હોય એટલે પહેલાને લીધે અંદર જતી દિશામાં હશે. બીજાને લીધે તમે પ્રવાહની દિશામાં હેલા જાઓ તો અહીં તમારો ડાબો હાથ આવશે ને અહીં જમણો હાથ આવશે એટલે અહીંથી બહાર નીકળશે ને આમાં દાખલ થશે. એટલે પહેલી આકૃતિને લીધે અંદર જતી દિશામાં હશે અને બીજી છાપને લીધે બહાર આવતી દિશામાં હશે, એટલે વિરુદ્ધ દિશામાં થયા એટલે તમારે શું થાય? બાદબાકી. એટલે કુલ ચુંબકીય ક્ષેત્ર ગણવું હોય B બરાબર, તો B1 - B2. તો B1 કેટલા આવે? μ0I/2R1 - μ0I/2R2. આમાંથી μ0I/2 કોમન કાઢી નાખો તો તમારે આવશે શું જવાબ? μ0I/2 કોમન કાઢો તો અહીંયા આવશે 1/R1 - 1/R2. R2ને આની ગુણ નાખો, R1ને આની ગુણ નાખવાનો, આ બંનેનો ગુણાકાર કરો એટલે જવાબ શું થઈ જાય? R2 - R1/R1 × R2. તો આવી આકૃતિ આપે તો ચુંબકીય ક્ષેત્ર તમારે આ રીતે ગણવાનું. હવે આ જે સાફ છે ને એને હું આમ ફેરવી નાખું તો ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે થાય? તો એ આકૃતિ અહીંયા બતાવી છે. તો આ તારને લીધે તો અહીં શૂન્ય હશે, આ તારને લીધે અહીં શૂન્ય હશે, આ છાપને લીધે હશે, સાથે સાથે આ છાપને લીધે હશે. હવે આ છાપને લીધે કઈ દિશામાં હોય? તો અહીંયા પ્રવાહની દિશામાં હેલા જાવ તો અહીંયા ડાબો હાથ આવશે એટલે બહાર નીકળશે, ને અહીંયા જમણો હાથ આવે એટલે અંદર જશે, એટલે આ તારને લીધે અંદર જતી દિશામાં હશે. અહીંયા પ્રવાહની દિશામાં હેલા જાવ તો આ બાજુ ડાબો હાથ આવશે અને આ બાજુ જમણો હાથ આવશે, એટલે અહીંથી ક્ષેત્રરેખા બહાર નીકળતી હશે અને આમાં દાખલ થતી હશે, એટલે આને લીધે અંદર જાય છે અને આને લીધે અંદર જાય છે, એટલે બંને એક જ દિશામાં થયા, અને એક જ દિશામાં થયા એટલે બેનો સરવાળો થાય B1 + B2. અને પછી આની જેમ કિંમત મૂકતા જશો ખાલી અહીંયા માઇનસ આવે છે ને એમાં પ્લસ આવે છે, ને હિસાબ કરશો એટલે જવાબ શું આવશે? μ0I/2R2+R1/R1 × R2. હવે તમને આવો દાખલો આપી દઈ
કે એક વર્તુળાકાર રિંગ છે અને એને અડીને જ એક અનંત લંબાઈનો તાર છે. હવે આ રિંગમાંથી આ જેટલો વિદ્યુત પ્રવાહ સમઘડી દિશામાં પસાર થાય અને તારમાંથી એક્સ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય તો કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? તો કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર તમને આ રિંગને લીધે મળવાનું છે અને હારવાર આ તારને લીધે મળવાનું છે. તો અહીંથી અહીંયા સુધીનું અંતર કેટલું હોય મને કહેશો? આ તારથી આ કેન્દ્રનું અંતર રિંગની ત્રિજ્યા જેટલું હોય કે નહીં? કારણ કે તાર લગભગ આને અડીને આવેલો છે. તો પહેલાં એ વિચારો, રિંગને લીધે કેટલું હોય? બી રિંગ. તો રિંગને લીધે તમને ખબર છે મ્યુ ઝીરો આઈ અપોન ટુ આર, એક આંટાવાળી રિંગ છે, બરાબર. હવે કઈ દિશામાં છે? તો એ જાણવા માટે પ્રવાહની દિશામાં આવેલા જાઓ. તો આ બાજુ તમારો ડાબો હાથ આવશે, ડાબું હોય એનાથી બહાર નીકળશે ક્ષેત્રરેખાઓ, ને આ બાજુ તમારો જમણો હાથ આવે એટલે આમાં અંદર જશે. એટલે રિંગને લીધે અંદર જતી દિશામાં હોય, એટલે એને હું સોકડી વડે બતાવું. તો રિંગને લીધે કઈ દિશામાં છે? તો કે અંદર જતી દિશામાં. અચ્છા, આ તારને લીધે કઈ દિશામાં હોય? હવે તમને ખબર પડે છે આ અનંત લંબાઈનો તાર થઈ ગયો અને આ તારથી મારે આર જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર ગણવું છે. તો અનંત લંબાઈના તારથી આર અંતરે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું થાય? મ્યુ ઝીરો આઈ અપોન ટુ પાય આર. તો હવે આ તારને લીધે કઈ દિશામાં હોય? તમે પ્રવાહની દિશામાં આવેલા જાઓ. તો આ બાજુ તમારો કયો હાથ આવે ખબર પડે છે? ડાબો હાથ. ને ડાબો હોય તો ક્ષેત્રરેખાઓ બહાર નીકળશે, એટલે અહીંયા બહાર નીકળતી હશે ને આમ છે એ દાખલ થતી હોય, એટલે તારને લીધે બહાર આવતી દિશામાં હશે. એટલે કે રિંગને લીધે અંદર જાય છે, તારને લીધે બહાર આવે. તો કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? તો બી બરાબર તમારે શું કરવું પડે? વિરુદ્ધ દિશામાં છે એટલે બાદબાકી કરવું પડશે, એટલે બી રિંગ માઇનસ બી તાર. તો રિંગનું ચુંબકીય ક્ષેત્ર શું છે? મ્યુ ઝીરો આઈ અપોન ટુ આર, અને તારનું ચુંબકીય ક્ષેત્ર શું છે? મ્યુ ઝીરો આઈ અપોન ટુ પાય આર. અને પાય વડે ગુણ નાખો અને પાય વડે ભાગી નાખો એટલે બી બરાબર શું થઈ જશે? મ્યુ ઝીરો પાય આઈ અપોન ટુ પાય આર માઇનસ મ્યુ ઝીરો આઈ અપોન ટુ પાય આર. બેમાંથી કોમન શું નીકળશે? મ્યુ ઝીરો આઈ અપોન ટુ પાય આર કોમન નીકળી જશે, એટલે મ્યુ ઝીરો આઈ અપોન ટુ પાય આર કોમન ના કાઢી નાખો. તો કાઉન્સમાં શું રહેશે? અહીંયા અંશમાં એક પાય વધારે છે અને છેદમાં અહીંયા, સોરી, અહીંયા શું રે વધારે છે? એક. તો ક્લિયર થયું કે નહીં? હવે બીજી આકૃતિમાં તમારે જો ચુંબકીય ક્ષેત્ર ગણવું હોય તો બીજી આકૃતિમાં પ્રવાહ આમ છે. તો આ પ્રવાહને લીધે કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય રિંગને લીધે? તો કે મ્યુ ઝીરો આઈ અપોન ટુ આર. પણ આ કેસમાં ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? તો પ્રવાહની દિશામાં હેલા જ આવતો. તો અહીંયા તમારો ડાબો હાથ આવશે, આમ પ્રવાહની દિશામાં હાલો તો અહીંયા ડાબો હાથ આવશે અને આ બાજુ જમણો હાથ આવશે, એટલે અહીંથી ક્ષેત્રરેખા આમ બહાર નીકળશે અને આમાં દાખલ થશે, એટલે અહીંયા બહાર આવતી દિશામાં હશે. તો રિંગને લીધે આ કેસમાં અહીંયા શું આવશે? બહાર આવતી દિશામાં હોય. તારમાં પ્રવાહની દિશામાં હેલા જાઓ તો અહીંયા તમારો ડાબો હાથ આવશે, અહીંયા જમણો હાથ આવશે, ને અહીંયા ડાબો હાથ આવે એટલે બહાર આવતી દિશામાં હશે, એટલે આમાં રિંગને લીધે બહાર આવતી દિશામાં હશે અને તારને લીધે બહાર આવતી દિશામાં હશે. એટલે બંને જો બહાર આવતી દિશામાં હોય તો તમારે અહીંયા શું કરવાનો સરવાળો? તો અહીંયા તમારે પ્લસ થઈ જાય. તો આ રીતે તમે તારના તાર અને રિંગના સંયોજનના દાખલા પણ ગણી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા સૂત્ર યાદ રાખવાના છે અને આને રિલેટેડ તમને દાખલા પૂછાય, ખાસ ચુંબકીય ક્ષેત્રની દિશા યાદ રાખતા આવડી જવું જોઈએ.